નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બાળકો? બધા મજામાં? અહીંયાથી જે પણ વિડીયો આવતા હશે એ તમે ઘરે જોતા જ હશો અને સારી રીતે સમજતા હશો એવી અમે અપેક્ષાઓ રાખીએ છીએ. તો આપણે જે ચેપ્ટર હવે ચાલુ કરે છે એ ચેપ્ટરની અંદર આપણે થોડાક આગળ નીકળી ગયા છીએ. તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો સુધી આપણે પહોંચવા આવ્યા અને એ પૂર્ણ પણ થવા આવ્યા છે. જો આ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે એની સાથે સાથે આપણે સમજવાનો વિકસિત દેશોનો જે લક્ષણો હોય એમાં પણ પ્રયાસ એ કર્યો છે, એટલે તફાવત પૂછાય તો ત્યારે પણ એને આપણે સારી રીતે લખી શકીએ એવી રીતે આપણે બંને મિક્સમાં લેતા જઈએ છીએ, બરાબર? તો આપણે અગાઉ જે લક્ષણો જોઈ ગયા એની થોડીક ચર્ચાઓ કરી લઈએ, પણ એના ઉપર આપણે બહુ જતા નથી. કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની અંદર પહેલું એવું હતું કે વસ્તી વધારો, વસ્તી વૃદ્ધિ છે એ દર, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરરાષ્ટ્રીય માળખાનું સ્વરૂપ છે આપણે ભણવાનું છે. આ અગાઉ છે કે આર્થિક રીતે અસમાનતા, એવા બધા લક્ષણો છે આપણે ભણી ગયા છે, બરાબર? હવે એ લક્ષણોને ફરી પાછા આપણે રિપીટ નથી કરતા, એવું લાગે તો તમારા વિડીયો છે એ જોઈ લેવાનું. હવે આપણે આગળ જે જવાનું છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે એમાં પાયાની અપર્યાપ્ત સેવાઓ. હવે પાયાની અપર્યાપ્ત સેવાઓ એટલે શું? તો કે આ દેશ અથવા દુનિયામાં કોઈ પણ વ્યક્તિને જીવન ટકાવવું હોય અથવા તો જીવન ટકાવી રાખવા માટે એને કેટલીક પાયાની વસ્તુઓની જરૂરિયાત પડે છે. કોઈ વ્યક્તિ અથવા તો કોઈ દેશ એવો નહીં હોય કે એની અંદર કોઈ વ્યક્તિ એવો છે કે એને પાયાની વસ્તુની જરૂરિયાત નથી. સામાન્ય વ્યક્તિથી લઈ અને ખૂબ ધનાઢ્ય વ્યક્તિ સુધી તમામ લોકોને આની સેવાઓ, પાયાની જે સેવાઓ છે એનો લાભ મળતો હોય. પણ વિકાસશીલ દેશની અંદર એવી કેટલીક વસ્તુઓ છે પાયાની, એનો જે સામાન્ય વ્યક્તિ છે એને થોડા ઘણા અંશે એનો લાભ પણ ઓછો મળતો હોય. જો આવા વ્યક્તિ છે એને લાભ ઓછો મળે તો એ અવરોધક, વિકાસશીલ રાષ્ટ્રની અંદર અવરોધક છે એમ કહી શકાય. તો આપણે એને પાયાની જરૂરિયાતો કેવી કેવી હોય કે આ પાયા પ્રાથમિક જરૂરિયાતો તમે યાદ કરો, આપણે આને આગળનું જે એક લક્ષણ ભણી ગયા હતા ગરીબી, એની વ્યાખ્યાઓ પણ આપણે આપી હતી. તો એ વ્યાખ્યાના સંદર્ભની અંદર જ આ પાયાની અપર્યાપ્ત સેવાઓ છે, કારણ કે ગરીબીની અંદર પણ જો આ બધા લક્ષણો છે ને એ બધા જ દેશો જે વિકાસશીલ છે ને એને થોડા ઘણા અંશે એને સ્પર્શતા હોય, એટલા માટે એણે આવા લક્ષણો છે એને મૂકેલા હશે. તો એની અંદર પણ પાયાની જરૂરિયાતો છે એ નથી સંતોષી શકતા, તે એ વ્યક્તિ વિશે ગરીબી છે, બરાબર? તો એ વ્યક્તિ ગરીબ રહેવા પામે. પણ અમુક દેશની અંદર કદાચ એવું પણ બનતું હશે કે ગરીબ એને ન કહેવાય, બીજા દેશની જે આવકની સમતુલનામાં ગરીબ નથી, પરંતુ એ પોતે પોતાના દેશની અંદર એ આવક નીચી ધરાવે છે, તો એને પણ ક્યાંક એ દેશની અંદર થોડા ઘણા અંશે આની સેવાઓ છે એ પાયાની સેવાઓ એનો લાભ નથી મળતો. તો આપણે જોઈએ કે પાયાની અપર્યાપ્ત સેવાઓ જે વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે એની અંદર પહેલું તો કે શિક્ષણ. જો આપણે ભારતની અંદર આખા ભારતમાં રાઇટ ટુ એજ્યુકેશનના માધ્યમથી આપણે અહીંયા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. અમુક દેશો એવા હશે કદાચ ને આ ન પણ હોય, તો પાયાનું શિક્ષણ પણ મળવું જોઈએ, બરાબર? એટલે એ શિક્ષણ તોય અમુક જે ગામડા અને સેવાડાના જે વિસ્તારો છે એની અંદર પૂરતી સુવિધાઓ પણ નથી તો બાળક ત્યાં ભણી શકવાનું નથી. આપણા દેશની અંદર બહુ સારું છે કે આ પાયાની પર્યાપ્ત જે શિક્ષણ છે એ તો એને મળી રહે છે, છતાં પણ અમુક જો કોઈ ભણવા ન જતું હોય તો એ શિક્ષણથી વંચિત રહી શકે એવું બની શકે. પછી વાહન વ્યવહાર, આ તો આપણે 1-14 પાઠ ભણ્યો હતો, તમને ખ્યાલ હશે, વાહન વ્યવહાર સંદેશા વ્યાપાર. આ ચેપ્ટરની અંદર આપણે બહુ સારું ભણ્યા હતા કે જમીન માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ, એમાં જમીન માર્ગની અંદર પણ ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવે,
રાજ્ય માર્ગ, જિલ્લા માર્ગ, એપ્રોસ રોડ, આ બધું ભણી ગયા. તો આપણે અહીંયા એનું ચાળું બહુ સારું વિસ્તૃત પથરાયેલું છે. આ વાહન વ્યવહાર શું કામે? તો કે પરિવહન છે ને એ ખૂબ અગત્યનો વિકાસશીલ અને વિકસિત અર્થતંત્ર બનવા માટે આ વાહન વ્યવહાર ખૂબ અગત્યનો ભાગ છે, એ ભજવે છે. પરિવહન તો થવું જોઈએ ને. ઉદ્યોગ છે એ સ્થાપી દો તો એ ઉદ્યોગમાં કાચો માલ લાવવા માટે અને તૈયાર થયેલો માલ બજાર સુધી પહોંચાડવા માટે આ પરિવહન સેવા તો અગત્યની છે. પરિવહન હોય તો એ વસ્તુને કેવી રીતે આપણે ત્યાં પહોંચાડીશું, તો એના માટે આ વાહન વ્યવહાર અગત્યનું છે. સંદેશા વ્યવહાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જે લેખિત, મૌખિક અથવા તો સાંકેતિક કે શાબ્દિક કોઈપણ અર્થની અંદર પહોંચાડવો હોય તો એ સેવા પણ અગત્યની હોવી જોઈએ. પણ આવા વિકાસશીલ દેશોની અંદર આ થોડીક ઘણી અંશે ઓછી જોવા મળે. આપણે કહેવાનો મતલબ એવો છે બરાબર કે આ તો વિકસિત દેશોની અંદર સારા પ્રમાણમાં છે, આવા બધા વિકાસશીલ દેશોની અંદર પણ સારા પ્રમાણમાં છે જ. પણ તો સાથે સાથે એની વસ્તી વૃદ્ધિ હોય, નીચી માથાદીઠ આવક રહેવા પામતી હોય તો આ અગત્યનું બની શકે નહીં. એટલે સંદેશા વ્યવહાર પણ અગત્યનો છે, ભાગ ભજવે છે. વીજળી, આપણે અહીંયા ભાઈ ગ્રામીણ ક્ષેત્રોની અંદર હવે એવું છે કે 24 કલાક સુધી વીજળી છે, 24x7 24 કલાક, સાથે સાત દિવસ આપણે વીજળી મળી રહે છે. તો આ વીજળીનું કામ તો કે ઉદ્યોગ છે એને ધમધમતા રાખવાનું છે. બાકી માની લ્યો કે 24 કલાકમાં 8 કલાક કે 5 કલાક કે વીજળી મળતી હોય તો આ શક્ય બને નહીં. તો એટલા માટે વીજળી છે એ ખૂબ અગત્યનો ભાગ છે ને, એ વિકસિત દેશોની અંદર બની શકે. આપણે વિકાસશીલ દેશોની અંદર પણ આ લક્ષણ છે કે વીજળી તો એ ઊંચી મળતી હોય તો એનું કારણ બની શકે, આગળ જે અવરોધક બની શકે પણ પૂરતા પ્રમાણમાં મળતી હોય તો નહીં. એના પછી આવે છે આરોગ્યની સેવાઓ. જો આરોગ્ય છે એ બાળકને જન્મથી લઈ અને મૃત્યુ પર્યંત સુધી છે સતત એક ભાગ છે, આરોગ્ય છે એક ભાગ બની ગયો છે. કોઈ પણ સ્થળે આરોગ્યની સેવાઓ છે અને તાત્કાલિક સેવાઓ અને સારી અને ઉત્તમ સેવાઓ જો મળી રહેતી હોય તો એ દેશની અંદર આરોગ્ય છે એ વધારે અસરકારક, ટૂંકમાં બીમાર લોકો છે એને તાત્કાલિક સાજા સારવાર મળી રહે એવો એક ભાગ છે બની રહે. બાકી શું થાય, જો આરોગ્યની સેવાઓ ન હોય તો બાળક છે એ કુપોષણનો પણ ભોગ બને. આપણા અહીંયા ભારત દેશની અંદર જન્મતાની સાથે જ અમુક કેટલાક રસીઓ છે આપવામાં આવે છે કે જેથી કરીને દેશની અંદર એ યુવાન બને છે ત્યારે એને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહેવા પામે છે બરાબર. તો બીજા ઘણા બધા રોગોથી એને રક્ષણ મળી શકે. એટલે આરોગ્યની સેવાઓ છે વિકસિત દેશોની અંદર સારી છે, સાથે સાથે વિકાસશીલ દેશોની અંદર પણ સારી બનાવવી પડે. તો એ છે બેન્કિંગ. બેન્કિંગ શું કામ કીધું ભાઈ? તો કે પૈસાની લેવડ દેવડ બધા દેશોની અંદર સલણી નાણું તો હોય ને, તો એને પૈસા લેવડ દેવડ તો કરવી પડે ને. બેંક જ ના હોય તો આપણે ખિસ્સામાં રાખીને ફરીએ તો થાય એવું નહીં, પણ બેંકની સેવા પણ સારા પ્રમાણની અંદર ભાગ ભજવે છે. તો કહેવાનો મતલબ કે જે વિકાસશીલ અર્થતંત્ર છે ને એમાં પાયાની પર્યાપ્ત સેવાઓ છે ને એ થોડા ઘણા અંશે ઓછી જોવા મળે છે. એવું કહીએ તો કે શિક્ષણ હોય, વાહન વ્યવહાર હોય, સંદેશા વ્યવહાર હોય, વીજળી હોય, આરોગ્ય હોય, બેન્કિંગ હોય, તો આ બધી સેવાઓ છે એનો પૂરતો લાભ દેશના તમામ લોકોને મળી રહે તો વિકાસશીલ અર્થતંત્રમાંથી વિકસિત અર્થતંત્ર બનાવવાની જે હરોળ છે એ સામાન્ય થઈ જાય. એટલે વિકાસશીલ અર્થતંત્ર છે એની અંદર આવી સેવાઓ ન મળે તો અવરોધક બની શકે. ફરી વખત કહું છું કે આવી જે સેવાઓ, પાયાની પર્યાપ્ત સેવાઓ વિકાસશીલ દેશની અંદર ઓછા અંશે મળતી હોય તો એ એક લક્ષણ, અર્થતંત્રનું લક્ષણ છે એ અવરોધક છે એ બની શકે. આ એક ખાસ IMP છે યાદ રાખવાનું. હવે એના પછી છેલ્લું અને લાસ્ટ જે આવે છે વિકાસશીલ અર્થતંત્રનું, એમાં IMP છે આ, કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. જો આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, હવે આંતરરાષ્ટ્રીય વ્યાપાર શા માટે? તો કે વિશ્વનો કોઈ પણ દેશ પોતાના ઉપર નિર્ભર નથી, એને બીજા દેશ પાસે
અથવા તો બીજા પાડોશી દેશો અથવા તો વિશ્વના કોઈ પણ દેશો સાથે એને વ્યવહાર કરવો પડે, કારણ કે પોતાના દેશની અંદર જ બધી જ વસ્તુઓ સંતોષી શકાય, એવું ઉત્પાદન થઈ શકે એવું શક્ય ન બને, અને થોડા ઘણા અંશે બની શકે પણ પૂર્ણ રીતે બની શકતું નથી. તો કોઈ પણ દેશ હોય, પછી અમેરિકા હોય કે બ્રિટન હોય, ઇટલી હોય કે બ્રાઝિલ હોય, પછી શ્રીલંકા હોય કે નેપાળ હોય, તો ભારત પણ હોય, તો આવા બધા જ દેશો છે એ પોતાની રીતે વિકાસશીલ અને વિકસિત દેશોની હું વાત કરું છું, તે પોતે સંપૂર્ણ નથી, તો એને બીજા દેશ સાથે એને આયાત નિકાસની પ્રક્રિયાઓ કરવી પડે, બરાબર. હવે આ પ્રક્રિયાની અંદર શું હોય, જો સારું ઉત્તમ ક્વોલિટીવાળી વસ્તુ અને મોંઘી વસ્તુની જો નિકાસ થાય ને, તો બીજા દેશ પાસેથી વિદેશી ફૂડિયામણ વધે તો એ દેશનો આર્થિક વિકાસ ઝડપી રહેવા પામે, એટલા માટે હું આઈએમપી કહું છું, બરાબર. જે દેશની અંદર નિકાસ તો કરે છે પણ એ કાચી વસ્તુ નિકાસ કરતા હોય અથવા તો તળિયાની કે એની કિંમત ત્યાં ખૂબ ઓછી આવતી હોય, તો એવા દેશો છે એની નિકાસ ઓછી રહેવા પામે અથવા તો ઓછી વિદેશી આવક ફૂડિયામણ પ્રાપ્ત થાય તો એ નીચે રહેવા પામે, તો એ આંતરરાષ્ટ્રીય સ્વરૂપનું જે માળખું છે વ્યાપારનું એ પણ વિકાસશીલ અર્થતંત્રની અંદર ભાગરૂપ છે, એ બનતું હોય. હવે આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, તો પહેલું જ આપણે લખી શકાય કે બધા જ દેશો છે એ કોઈને કોઈ દેશો ઉપર એને પોતાને આધાર છે રાખવો પડતો હોય, પોતાની રીતે જ એ પોતે છે એ આગળ વધી શકે, એ ભૂલ ભરેલું પણ કહી શકાય. હવે એમાં આગળ જાય તો કૃષિ પેદાશો, જો આંતરરાષ્ટ્રીય વ્યાપારની સ્વરૂપની અંદર વિકાસશીલ અર્થતંત્ર છે ને એની અંદર નિકાસ કેની થાય, તો કે કૃષિ પેદાશોની અંદર. ખાસ કરીને આપણે એક અગાઉ ભણી ગયા હતા કૃષિ તંત્ર પર નિર્ભર રહેવાવાળું એક આપણે લક્ષણ છે કે કૃષિ તંત્ર પર નિર્ભર અથવા તો કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવું આપણે ભણ્યા હતા, તમને ખ્યાલ હશે. એમાં વિકાસશીલ દેશો છે ને આ દેશો એની વસ્તી કેટલા ટકા એમાં રોકાયેલી છે ખેતી પ્રવૃત્તિની અંદર, તમને ખ્યાલ હશે કેટલા ટકા છે ભાઈ, તો કે 60% જેટલી, 60% કે તેથી વધારે તો એ કૃષિ પ્રવૃત્તિની અંદર રોકાયેલી છે. તો હવે બાકીની 40% બીજા ઉદ્યોગ ધંધા કરે છે, તો આપણું અહીંથી ઉત્પાદન છે થશે એ સૌથી વધારે કેમાં, તો કે સૌથી મોટો જે પ્રવૃત્તિઓ ચાલતી હોય ને તો કૃષિ પ્રવૃત્તિ ચાલે છે, તો આપણે અહીંથી નિકાસ કૃષિ પેદાશોની કરશું, તો કે કૃષિમાંથી જે ઉત્પન્ન થયેલી વસ્તુ મોટાભાગે અનાજ હોય, કઠોળ હોય, તેલીબિયાના પાકો હોય, એની નિકાસ થાય, ખબર પડે ને આમાં કે એ બધાનો ભાવ છે કેવો હોય, પ્રમાણમાં ઓછો પણ વધુ હોવો જોઈએ પણ ઓછો છે, એમાં આપણે કંઈ કરી શકતા નથી. એટલે એવી કૃષિ પેદાશોની છે નિકાસ કરવામાં આવે, આ બગીચા એની અંદરથી ઉત્પાદન થતા ફળ હોય, એ વિવિધ ફળો છે એની નિકાસ કરવામાં આવે, કાચી ધાતુ આ બધી વસ્તુ નિકાસ કરે છે. કયા દેશો? તો કે જે દેશ વિકાસશીલ અર્થતંત્ર છે એવા દેશો ટૂંકમાં કાચી વસ્તુ, ખેત પેદાશો અને બગીચાની વસ્તુની નિકાસ કરવામાં રહે છે. હવે પરિણામ શું મળે, પરિણામ શું આવે, તો કે આ બધી વસ્તુ નિકાસ કરે ને જે દેશમાં નિકાસ કરતા હોય ને એ દેશોની અંદર આની આવક કેવી થાય, કૃષિની ને બગીચાઓની ને કાચી ધાતુની આવક ઓછી થાય, તો ત્યાંથી વિદેશી હુંડિયામણ એને એ દેશ જે નિકાસ કરે છે આવી વસ્તુ એને ઓછું પ્રાપ્ત થશે કે વધુ, તમે જ કહી શકો કે ઓછું પ્રાપ્ત થાય, તો આ દેશ એક અલગ પડે વિકાસશીલ અર્થતંત્રની અંદર. તો હવે તમે વિચાર કરો કે આવા દેશને કેવી વસ્તુ નિકાસ કરવી પડે, તો કે ઔદ્યોગિકની અંદર પ્રાપ્ત થયેલી હોય અથવા તો અલગ બીજી વસ્તુ છે કે ખનિજ કોલસો ધાતુ જો હોય તો, ન હોય તો નિકાસ કરી શકાતી નથી, તો એના ઔદ્યોગિક ઉપર વધારે ભાર મૂકવો પડે. એટલે આવા દેશો છે આંતરરાષ્ટ્રીય વ્યાપારના સ્વરૂપની અંદર કે કૃષિ પેદાશો, બગીચા, કાચી ધાતુઓનો નિકાસ છે કરી શકે. હવે આનું પરિણામે એને જે ઉત્પાદન થાય એ ઓછું, એનો જે નિકાસ થાય એનો ખર્ચ ઓછો મળે, એટલે વિદેશી હુંડિયામણ ઓછું મળે. હવે જે વિકસિત દેશોની એક વાત કરી લઈએ કે આવા દેશો છે ઔદ્યોગિક પેદાશો, બરાબર, એ જોરદાર નિકાસ કરે,
મોંઘી યંત્ર સામગ્રીઓ, ખૂબ મોંઘી યંત્ર સામગ્રી હોય અને સાથે સાથે ઔદ્યોગિક ઉત્પાદન છે એ બીજા દેશોની અંદર મોકલે, આ કયા દેશો? તો કે વિકસિત દેશો. હવે તમને એ પણ ખ્યાલ આવે કે આ યંત્ર સામગ્રીને ઉદ્યોગોની અંદરથી ઉત્પાદન થતી વસ્તુઓ મોકલે તો વિદેશની અંદર જાય તો વિદેશી હુંડિયામણ કેવું મળે? વધારે મળે ને, વધારે રહેવા પામે ને, તો એની આવક છે વિકાસશીલ અર્થતંત્ર કરતાં વિકસિત અર્થતંત્રમાં વધારે હોય. તો હવે આને કારણે હવે જે વિકાસશીલ અર્થતંત્ર છે ને એમાં તમે કહી દેશો કે કૃષિ પેદાશો, બગીચા કે કાશી વસ્તુ નિકાસ કરવી જોઈએ કે ઔદ્યોગિક પેદાશો કે યંત્ર સામગ્રી નિકાસ કરવી જોઈએ? તો તમે કહેશો કે સાહેબ ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીઓ છે ને એની નિકાસ કરવામાં આવે ને તો વિકાસશીલ અર્થતંત્ર છે ને એનું માળખાનું આ લક્ષણ છે થોડા ઘણા અંશે ઘટાડી શકાય. હવે આનું પરિણામ શું મળે છે? તો કે વિદેશની વ્યાપારની જે પ્રતિકૂળતાઓ રહેવાથી વિદેશી દેવું વધી જાય. આપણે અહીંથી સતત ને સતત ઘઉં, બાજરો, ચોખા, આવું બધું વસ્તુ મોકલીએ ને વિદેશમાંથી આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આવું બધું આયાત કરીએ તો આપણું ત્યાં હિસાબ થાય તો આપણું નીચું રહે, બરાબર. અને ત્યાંથી જે વસ્તુ આવે એ મોંઘી હોય, એટલે આપણે જે નિકાસ કરીએ ને, ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણે જે નિકાસ કરીએ ને એ મોંઘી વસ્તુનો નિકાસ કરવાનો છે. અને આયાત જે કરીએ તો આયાત છે એ ઓછા ભાવે આપણે અહીંયા કેમ પહોંચે, અથવા તો આયાત જે કરવી પડે એવી વસ્તુનો આપણા જ દેશની અંદર ઉત્પાદન કેવી રીતે થઈ શકે, બરાબર. તો આપણા દેશની અંદર જેનું ઉત્પાદન વધારવામાં આવે ને તો એક આપણી નિકાસ ચાલુ રહી, એ દેશની નિકાસ ચાલુ રહેશે, અને એ દેશ જો આપણે અહીંયા આવે તો એની વસ્તુ ઓછી આપણે ખરીદવી પડે તો એના કારણે વિદેશી દેવું છે ને એ ઘટી શકે. તો અહીંયા આપણે જે વિકાસશીલ અર્થતંત્રના 9 લક્ષણો આપણે ભણ્યા છે આ બધા જ લક્ષણો એ આઈએમપી છે અને આઈએમપી રહેશે. એટલે આપણે કહેવાનો મતલબ કે વિકાસશીલ અર્થતંત્રની અંદરથી જે પ્રશ્ન પૂછાય એ ફરી વખત કહી દઉં છું કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવી, કોઈ પણ 5 વિશે સમજ આપો, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવી કોઈ પણ 2 વિશે સમજ આપો, તો આ વિશે આપણે 9 લક્ષણ લખવાના પણ છે અને તૈયાર પણ કરવાના છે, બરાબર. હવે આ લક્ષણો પૂરા થઈ ગયા પછી હવે પ્રવૃત્તિ ઉપર આપણે છે એ જવાનું છે. હવે પ્રવૃત્તિઓ શું છે? જો આ કોઈ પણ દેશની અંદર આવી પ્રવૃત્તિઓ થતી હોય, પાઠ્યપુસ્તકની અંદર પણ આવે છે કે આવી પ્રવૃત્તિઓ છે એ તમે કરો ઘરે બેઠા હોય તો આવી પ્રવૃત્તિ, જો કે આ પ્રવૃત્તિ છે થોડા ઘણા અંશે ભાગરૂપ થતી હોય, બરાબર. એટલે બધી પ્રવૃત્તિઓ છે એનું ઘરે બેઠીને એવું કરી શકાય એવું જરૂરી હોતું નથી. જો હવે એમાં આર્થિક અને બિન આર્થિક આપણે અગાઉ ભણી ગયા, જો રાષ્ટ્રની અહીંયા વાત નથી પણ પ્રવૃત્તિની વાત કરી છે. વિકાસશીલ અર્થતંત્ર છે એના લક્ષણો પૂરા થઈ ગયા પછી પ્રવૃત્તિઓ આવે છે. હવે આમાં કેવી કેવી પ્રવૃત્તિ હોય? તો કે 2 પ્રકારની હોય. પછી એના ક્ષેત્ર પાછા અલગ છે, પ્રવૃત્તિ અલગ છે અને ક્ષેત્ર પાછા આની અંદરથી પડશે એ અલગ છે. તો આર્થિક પ્રવૃત્તિ, આર્થિક તમને ખ્યાલ આવી ગયો હશે કે જો આવક મેળવવાના, બરાબર, આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે એને કઈ કહેવાય? તો કે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે આવક મેળવવી અને ખર્ચ કરવો આ બંને વસ્તુની દૃષ્ટિએ જે કોઈ કામ કરવામાં આવે ને, ટૂંકમાં આપણે એને કામ શબ્દ વાપરશું એટલે સરળતા રહે તમને સમજવામાં, કે આપણે જે કામ કરીએ ને, હું કે તમે જે કામ કરીએ ને એ કામ કાં આવક મેળવવાની છે અથવા તો એમાંથી કોઈ ખર્ચ આપણે મળશે એ પ્રવૃત્તિથી કરવામાં આવે ને તો આપણે નાણાં મળશે તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે હું કામ કરીને મને પૈસા અથવા તો એની જગ્યા પૈસા અથવા બીજી કોઈ વસ્તુ એની સમકક્ષ એ નાણાં સમકક્ષ મળશે તો એ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ ગણાશે, બરાબર. હવે એના ઉદાહરણ આપ્યા છે કેવા? ખેડૂત, ખેડૂત છે એ ખેતરમાં કામ કરશે, બરાબર, અંતોડ મહેનત કરશે અને એને જે પાક વાવ્યો હશે એની લણણી કરશે તો એની અંદરથી એ બજારની અંદર વેચશે, સારો પાક થયો હશે તો બજારની અંદર વેચે તો એને શું મળે? નાણાં મળે ને, પૈસા મળે કે ના મળે? મળે. તો એ પ્રવૃત્તિ ખેડૂત કરે કઈ છે? તો કે આર્થિક પ્રવૃત્તિ. શિક્ષક, હું અહીંયા ભણાવું છું, બરાબર, જો હું પૈસા લઉં તો આર્થિક,
અને એમના મફત કોઈ પણ વસ્તુ લેવાનું નથી તો તમે જવાબ આપો હાળો. દાખલા તરીકે હું ભણાવું છું ને પૈસા લઉં તો કઈ પ્રવૃત્તિ? આર્થિક. અને વગર પૈસા ભણાવું તો કોઈ એક? તો બિનઆર્થિક. તમે પણ ફી ભરો છો તો એ ફી ભરતા હશે, તો ન ભરતા હોય તો કાંઈ નહીં. તો એ ફી ભરો છો, તમે પૈસા દઈને ભરો છો તો પ્રવૃત્તિ આર્થિક થશે. ડ્રાઈવર, એમને તો કોઈ ચલાવે નહીં, એસટી બસ હોય, ટ્રકના ડ્રાઈવર હોય, જો પૈસા લઈને જ કામ કરે તો એ પ્રવૃત્તિ કહી તો કે આર્થિક. કારીગર, કોઈ પણ કારીગર હોય, ઇલેક્ટ્રિક હોય, માર્બલના હોય, પમ્બલરના હોય, એ પોતે એમ કહી દે કે ભાઈ આ કામ હું કરી નાખીશ, મને એક રૂપિયો પણ જોતો નથી, તો એ પ્રવૃત્તિ પાછી બદલી જશે. અને એમ કહે કે કેટલા રૂપિયા થાય? તો કે 1000 થતા હોય અને માગે 1500, એ આર્થિક પ્રવૃત્તિ. વેપાર, વેપારી એમને આપણી પાસેથી વસ્તુ લઈ જાય પૈસા દઈને, પણ એ કોઈને મફત નથી દેતા, એ પણ પાછા પૈસા દઈને જ વેચાણ કરે છે, એમાં નફો પણ લે છે, એટલે વેપાર. આ બધી પ્રવૃત્તિ વગેરે ઘણા બધા ઉદાહરણો થઈ શકે. ટૂંકમાં એને યાદ એટલું રાખવાનું કે જે પ્રવૃત્તિ છે ને એને પૈસા અથવા ખર્ચ કરવાના આવક હેતુથી જે કરવામાં આવે છે ને એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે આવે છે બિનઆર્થિક. જો સાથે સાથે આપણે જોઈ લીધું છે કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિ છે, એટલે બિનઆર્થિક પ્રવૃત્તિને કહેવામાં આવે છે. બરાબર, હવે બિનઆર્થિક પ્રવૃત્તિ સમજવાની છે. હવે એનું ઉદાહરણ આની પહેલાં આપણે વખત આપ્યું હતું કે માતા છે એ પોતાના બાળકને ઉછેર કરે છે. માતા પોતાના બાળકને ઉછેરીને મોટું કરે છે, તો આ પ્રવૃત્તિ બિનઆર્થિકમાં આવે. શા માટે? કારણ કે માતા પોતાના બાળકને ઉછેરે ને તો કોઈ પાસેથી પૈસા લેતા નથી. ક્યારે એવું બન્યું છે કે ચાલો રોજના 500 કે 1000 રૂપિયા આપો તો બાળકને આવું ન હોય, એટલે માતા પોતાના બાળકને ઉછેર કરે છે, એટલે એ બિનઆર્થિક પ્રવૃત્તિના આ ઉત્તમ ઉદાહરણ એનું છે. સમાજસેવા કામ કરે છે સમાજના, પણ ક્યારેય પોતાની અપેક્ષા રાખ્યા વગર, બાકી એમાં ઘણા કામ કરતા હોય બરાબર સમાજના, અને પછી જ્યારે સારો મોકો મળે ને ત્યારે એ પૈસા લઈ લે, તો એ કઈ પ્રવૃત્તિ થઈ જાય? આર્થિક પ્રવૃત્તિ. ન લઈ તો કે તો બિનઆર્થિક પ્રવૃત્તિ છે એ કહેવામાં આવે છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે આ દેશની અંદર કોઈ પણ વ્યક્તિ જો પૈસા લઈને અથવા તો ખર્ચ કરવાના હેતુથી જો એ કામ કરે તો એ પ્રવૃત્તિ આર્થિક ગણાય, અને જે પ્રવૃત્તિમાં પૈસા લેવામાં નથી આવતા તો એ પ્રવૃત્તિ તો કે બિનઆર્થિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ છે ગણાય. આપણે એવા તો ઘણા બધા ઉદાહરણ કે રાજકારણી છે આપણી પાસેથી મત છે એ લઈ લેશે, મત પડાવી લે બરાબર કે ભાઈ મત અમને આપજો, અમે આવું કામ કરશું, એ આપણે વાયદાઓ આપે, આપણે એને મત આપી પણ દીધા, આપણે એને રૂપિયા પણ લીધા નથી, આપણે આપણું કામ કરી લીધું, પણ એ ગ્રાન્ટ આવે છે એમાંથી વાપરે, જો સંપૂર્ણ વાપરી લે તો કોઈ પ્રશ્ન નથી, પણ ન વાપરે બરાબર અને એ પૈસા પોતાની પાસે રાખી લે તો આ એક પ્રવૃત્તિ નથી, આને ભ્રષ્ટાચાર કહેવાય. આઈડી કહેશે કે સાહેબ આર્થિક પ્રવૃત્તિ, એ આર્થિક પ્રવૃત્તિમાં આવતું નથી. તો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ છે એ કહી શકાય. હવે આપણે એક વખત બોર્ડની ઉપર નજર છે એ મારી લ્યો, પછી આપણે ફરી વખત પાછું એને એક વખત રિવિઝન છે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું ભણ્યા છે એના ઉપર કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ને પાયાની અપર્યાપ્ત સેવાઓ એ ભણી ગયા. હવે આ સેવાઓ જે દેશમાં ઓછી હોય તો અવરોધરૂપ કેવી રીતે થતું હોય એનું પણ આપણે સમજી ગયા. તો કે આમાં કઈ જે સેવાઓ હશે એ ઓછી મળે પાયાની, તો કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય અને બેન્કિંગ બરાબર. એના પછી છેલ્લું લક્ષણ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, એ પણ જોઈ ગયા કે જે દેશ વિકાસશીલ અર્થતંત્ર છે નિકાસ કરે છે તો કૃષિ પેદાશો, બગીચાઓ, કાશી ધાતુઓની નિકાસ કરે બરાબર. આની જગ્યાએ વિકસિત દેશો છે તો કે ઔદ્યોગિક પેદાશો અને યંત્રો સામગ્રીનો નિકાસ કરે. એટલે કહેવાનો મતલબ કે આવી નિકાસ થાય તો વધારે વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય. આ વિદેશી વ્યાપારની પ્રતિકૂળતાને કારણે જે વિકાસશીલ અર્થતંત્ર છે એમાં વિદેશી દેવું છે વધવા પાત્ર નહીં. અને છેલ્લે આપણે જે ભણ્યા આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ, આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિ એટલે આર્થિક. એમાં ખેડૂત, શિક્ષક, ડ્રાઈવર, કારીગર, વેપારી વગેરેનો સમાવેશ થાય. સાથે સાથે બિનઆર્થિક પ્રવૃત્તિ કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તેને બિનઆર્થિક પ્રવૃત્તિ છે કહેવામાં આવે છે. દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેરે છે અને સમાજસેવકનું કામ છે કરે છે. તો આજે તમારો હોમવર્કની અંદર વિકાસશીલ અર્થતંત્રના બે લક્ષણો જેવા કે પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ
લખવાનું છે અને સાથે સાથે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવતના બે બે મુદ્દાઓ છે લખવાના છે. એક વખત નજર મારી